તો સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે. પ્રાંતિજમાં બે કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તલોદમાં પણ ભારે વરસાદથી હાઈવે પાણી પાણી થયા છે. તો ભારે વરસાદથી રોડ પર ફરી વળ્યા છે વરસાદી પાણી. તો સાબરકાંઠાના પ્રાંતિજના તલોદમાં પણ વ્યાપક પ્રમાણમાં વરસાદ થયો છે. સવારે ઝરમર વરસાદ બાદ ધોધમાર વરસાદ, જેને કારણે 5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાઈવે પર પણ પાણી ભરાણા છે, જેને લઈને વાહન ચાલકો રાહદારીઓ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તલોદથી ભારે વરસાદના દ્રશ્યો છે કે જ્યાં રોડ પર પાણી ફરી વળ્યા છે. પ્રાંતિજમાં વરસાદી માહોલ છવાયો. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિતેશ રાવલ જોડાઈ ગયા. જીતેશ, 5 ઇંચથી પણ વધુ વરસાદ આ પ્રાંતિજમાં જળબંબાકાર જેવી સ્થિતિ, હાલ પરિસ્થિતિ શું છે? જી, સાબરકાંઠામાં અવિરત વરસાદના કારણે પ્રાંતિજ અને તલોદમાં 5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે. હાઈવે અને આજુબાજુના વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમજ જે બાયપાસ, જે હાઈવે રોડ હોય કે હાઈવે રોડના નીચાણવાળા જે બ્રિજના નીચેના ભાગમાં પણ પાણી ભરાયા છે. લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. તેમજ જે ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને, ખેડૂતોને ભારે મુશ્કેલી પડી છે. હજી પણ અવિરત વરસાદના કારણે લોકોને જનજીવન પ્રભાવિત થઈ શકે છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર.